मित्रों हवे आगळ ચાલીએ પેલું તમને સમજાયું હોય તો આગળ ચાલીએ ઇલેક્ટ્રોન અનુરાગી વિસ્થાપન પ્રક્રિયા કોની હેલો એરિનની કઈ કઈ ક્લોરિનેશન નાઇટ્રેશન સલ્ફોનેશન ફિડલક્રા બહુ બધી રિએક્શન છે પહેલી રિએક્શન જોઈએ ક્લોરિનેશન ક્લોરિનેશન તમને ખબર પડે ક્લોરિનેશન એટલે શું તો કે સીએલ જોડાવવાનું ओके ऑलरेडी हेलोएरिन जे करो ते मैं सब्सटेंस आव लखू हेलोएरिन बराबर ध्यान आपजो आ लिखो हेलोएरिन एटले के क्लोरोबेंजीन हूँ लिखू मैं क्लोरोबेंजीन बहुत ध्यान थी क्लोरोबेंजीन लिखू ओके हवे मैं एनु पाछु क्लोरिनेशन करवानो पण तमारी चोपड़ी अंदर लिखू छे निर्जड एफिसीएल थ्री एवं तो न लखाय पण आ उद्दीपक तरीके वर्ते एफिसीएल थ्री હવે ક્લોરોબેન્ઝીન એક ક્લોરિનેશન થવાનું તો હવે તમે જાણો કે આ કેવો નિર્દેશક છે તો કે એ ભાઈ ઓર્થો અને પેરા નિર્દેશક એનો મતલબ એવો થઈ ગયો કે એચ અહીંયાનો બી વિસ્થાપન પામી શકે અને અહીંયાનો એચ બી વિસ્થાપન પામી શકે તો મને જવાબ શું મળે તો કે મને જવાબ બે મળશે તો કે બે જવાબ કયા તો કે અહીંયા તો સીએલ ઓલરેડી હતો જો ઓર્થો સ્થાન પરનો એચ જાય તો માઇનસ એચ સીએલ એચ ને આમાંનો એક સીએલ એટલે એચ સીએલ ને બીજો સીએલ અહીંયા ચીપકી જાય જો તમને પેરા સ્થાન પરનો જો સીએલ જાય તો તમને આવું મળે અને ઓર્થો ડાયક્લોરોબેન્ઝીન કહેવાય ડાય ક્લોરોબેન્ઝીન કહેવાય અને અને પેરા ડાયક્લોરો ક્લોરો શું કહેવાશે બેન્ઝીન કહેવાશે પેરા ડાયક્લોરો પણ આની નીચે લખ્યું હશે મુખ્ય નિપજ અને આની નીચે લખ્યું હશે અલ્પ નિપજ એટલે આનું પ્રમાણ ઓછું મળે પેલાનું પ્રમાણ કેવું મળે વધારે મળે બે પ્રક્રિયા હાથે મેળવતા હોય તો અહીંયા ટ્વાઇસ એચ સીએલ તો પછી અહીંયા ટ્વાઇસ સીએલ ટુ જોઈએ તો બે સીએલ લાગે અને બે સીએલ દૂર થાય એ રીતના બતાવવું પડે આપણે પણ આ પણ અગિયારમાં ધોરણમાં તમને જો યાદ હોય તો હું બરાબર યાદ દેવડાવું તમને તો તમને ખબર હોય તો ક્લોરિનેશનની પ્રક્રિયા વખતે મેં બેન્ઝીનની ક્લોરિનેશનની પ્રક્રિયા વખતે મેં આવું લખતો કદાચ તમે લખો તો વધારે સારું થાય સીએલ ટુ વત્તા એફિસીએલ થ્રી યાદ જો હોય તો તો મેં એવું બનાવતો એફિસીએલ ફોર માઇનસ અને સીએલ પ્લસ યાદ હોય તો અને આ જે સીએલ પ્લસ લખ્યો ને એને કહેવાય ઇલેક્ટ્રોન અનુરાગી આયન શું કહેવાય ઇલેક્ટ્રોન અનુરાગી આયન અને એ ઇલેક્ટ્રોન અનુરાગી આયન જે ખરો આ ઇલેક્ટ્રોન અનુરાગી આયન કોના વડે આકર્ષાય તો તમે જોયું હશે આની અંદર આપણે સંસ્પંદન બતાવેલું હેલોએરિનની અંદર યાદ છે ત્યારે આ સ્થાન ઉપર તમને યાદ હોય તો આ સ્થાન ઉપર ઇલેક્ટ્રોન આવી ગયેલા કાર્બન ઉપર નેગેટિવ ચાર્જ બતાવેલો આ સ્થાન ઉપર નેગેટિવ ચાર્જ બતાવેલો આ સ્થાન ઉપર નેગેટિવ ચાર્જ બતાવેલો ઓર્થો અને પેરા પર તો અહીંયા નેગેટિવ ચાર્જ બને એ કાર્બન જે ખરો એ આને આકર્ષી શકે એટલે જ અહીંયા એચની જગ્યાએ હું આવે સીએલ અથવા અહીંયા એચની જગ્યાએ હું આવે સીએલ અને ઇલેક્ટ્રોન અનુરાગી વિસ્થાપન પ્રક્રિયા કહેવાય આ અગત્યનું પોઝિટિવ ચાર્જવાળા બધા જ ઇલેક્ટ્રોન અનુરાગી આયન કહેવાય નેગેટિવ ચાર્જવાળા એ કેન્દ્ર અનુરાગી આયન કહેવાય આ પોઝિટિવ ચાર્જવાળા અને કહેવાય ક્લોરિનેશન શું કહેવાશે ક્લોરિનેશન ઓકે એની નીચે મેં લખું હવે નાઇટ્રેશન એની નીચે તમને પ્રક્રિયા આપેલી છે નાઇટ્રેશનની જરાક ધ્યાનથી જોજો નાઇટ્રેશનની પ્રક્રિયા નંબર બે નંબર બે નાઇટ્રેશન નાઇટ્રેશન હવે તમે જાણો એ પ્રક્રિયા કદાચ મેં અહીંયા જ લખી દેમ જે અગિયારમાં ધોરણમાં લખતા તે જો તમને ખબર પડે તો એચ એનઓ થ્રી એચ ટુ એસઓ ફોર તમને શું મળે એચ એસઓ ફોર માઇનસ એચ ટુ અને એનઓ ટુ પ્લસ આ મળે હવે આ તમારો થઈ ગયો ઇલેક્ટ્રોન અનુરાગી આયન અનુરાગી આયન કોણ તો કે એનઓ ટુ પ્લસ એ બેન્ઝીનના વલય વડે આકર્ષાય પણ અત્યારે હવે હું અત્યારે લખવાનો કેમ કે હું નાઇટ્રેશન કોનું કરવાનો તો કે ક્લોરોબેન્ઝીન એટલે મેં અહીંયા કહીશ અને ક્લોરોબેન્ઝીન એનું મારે નાઇટ્રેશન કરવાનું એરો ઉપર હું લખવાનું તો કે એચ એનઓ થ્રી નાઇટ્રેશન માટેના પ્રક્રિયકો કયા વપરાય એ તમને ખબર હોય એચ એનઓ થ્રી સાંદ્ર એચ ટુ એસઓ ફોર સાંદ્ર એચ ટુ એસઓ ફોર એચ એનઓ થ્રી અને એચ ટુ એસઓ ફોર વચ્ચે પ્રક્રિયા થઈને એનઓ ટુ પ્લસ બને અને તમે જાણતા છો આની અંદર સંસ્પંદન થાય એટલે અહીંયા
નેગેટિવ ચાર્જ આવે તમે જાણતા છો, અહીંયા નેગેટિવ ચાર્જ આવે યાદ હોય તો, અહીંયા નેગેટિવ ચાર્જ આવે યાદ હોય તો, અહીંયા નેગેટિવ ચાર્જ આવે યાદ હોય તો. તો આ નેગેટિવ ચાર્જ વડે આ NO2 પ્લસ જે ખરો તે આકર્ષાય, એટલે આપણને અહીંયા પણ બે જવાબ મળવાના. કયા? તો કે અહીંયા Cl અને અહીંયા મળી જાય NO2, વત્તા બીજો પણ એક પદાર્થ મળે અહીંયા Cl અને અહીંયા NO2. આને ઓર્થો નાઇટ્રો ક્લોરોબેન્ઝીન કહેવાય, અને આને પેરા નાઇટ્રો ક્લોરો બેન્ઝીન કહેવાય, બેન્ઝીન કહેવાશે પેરા નાઇટ્રો ક્લોરો. અને અહીંયા પેરા સ્થાન વાળી જે ખરી તેમાં લખ્યું હશે મુખ્ય નિપજ, અહીંયા લખ્યું હશે અલ્પ. ઓર્થો નિપજ હંમેશા અલ્પ મળે કેમ કે એ બહુ નજીકનો ક્રિયાશીલ, એટલે અહીંનું વિસ્થાપન એટલું ઇઝી નથી થતું, એટલે આનું આકર્ષણ અહીંયા લાગતું હોય એટલે અહીંયાનો એચ જે કરો તે સરળતાથી છૂટો નથી પડતો, જ્યારે અહીંયાનો ફટાક દઈને છૂટો પડી જાય કેમ કે ક્લોરિનની અહીંયા પેરા અસર છે અને તેને કારણે અહીંયાનો એચ છૂટો પડે, એટલે આ નિપજ તમને વધારે મળે. આ નિપજ કેવી મળે? ઓછી. પેરા સ્થાનવાળી નિપજ તમને વધારે મળશે દરેકે દરેક જગ્યાએ. ઓકે, આ તમારું થયું નાઇટ્રેશન. વિસ્થાપન પ્રક્રિયા, વિસ્થાપન કેમ કીધું ભાઈ? અહીંયા લખી લે તો અહીંયાથી એચ ગયો, એચ નું વિસ્થાપન થયું તો જ એનો ટુ લાગ્યો, એટલે વિસ્થાપન પ્રક્રિયા. ઇલેક્ટ્રોન અનુરાગી, અનુરાગી આયન ગયો તો કે એનો ટુ પ્લસ ઇલેક્ટ્રોન અનુરાગી, એના વડે એચ નું વિસ્થાપન, એટલે એને ઇલેક્ટ્રોન અનુરાગી વિસ્થાપન પ્રક્રિયા કહેવામાં આવે. કોની? તો કે હેલો એરિંગની. આ નાઇટ્રેશન થયું. હવે